હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? હવે આપણી માતાજીની નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે, તો આજે આપણે ફરાળમાં ખવાય એવા શિંગના લાડુ બનાવીશું. ફ્રેન્ડ્સ, આ મેં 500 ગ્રામ શિંગદાણા લીધા છે, કાચા લીધા છે. તમને બજારમાં શેકેલા રેડીમેડ પણ મળી જશે. તો આ કાચા શિંગદાણા છે, એને આપણે શેકી લઈશું. અને શેકવા માટે તમે પેણીમાં પણ શેકી શકો છો અને ઓવનમાં પણ શેકી શકો. શિંગદાણાને આ રીતે પીસી લેવાના છે. એનું શિંગદાણાનું પોતાનું તેલ થોડું બહાર નીકળે એ રીતે એને પીસવાના છે. જો હું તમને બતાવું છું, આવી રીતે એને પાવડર ફોર્મમાં નથી દળવાના, હંમેશા આ રીતે જ દળી લેવાના. શિંગના લાડુમાં નાખવા માટે મેં આ ખડી સાકર લીધી છે. આ 300 ગ્રામ સાકર છે. તમે ચાહો તો ખાંડ પણ લઈ શકો છો, પણ હું મોસ્ટલી આવી રીતે સાકર જ નાખું છું. તો આ ટુકડા બહુ મોટા છે, તો આપણે એને થોડા દરદરા કરી દઈશું આનાથી, અને ત્યારબાદ એને મિક્સરમાં વાટી લઈશું. એક પેન લીધું છે, એની અંદર 2 ટેબલસ્પૂન આપણે ઘી મૂકીશું. આ ચોખ્ખું ઘી લીધું છે અને 1/2 કપ સિંગોડાનો લોટ લીધો છે. એ રેડીમેડ તમને બજારમાં મળી જાય છે. એને આપણે એકદમ ધીમી આંચ પર શેકી લઈશું, કારણ કે સિંગોડાનો લોટ બહુ જ જલ્દી શેકાઈને લાલ થઈ જાય છે, માટે ખાસ ધ્યાન રાખવાનું. અને સિંગોડાનો લોટ ઉમેરવાનો કારણ એ છે કે શિંગદાણાની તાસીર ગરમ હોય છે, તો એ ગરમ શિંગદાણાની સામે આપણે આવી રીતે થોડો સિંગોડાનો લોટ શેકીને અંદર એડ કરીએ તો બેલેન્સ થઈ જાય. અને એટલા માટે જ એમાં મેં સાકર વાપરી છે ખાંડને બદલે. સાકરની તાસીર પણ ઠંડી છે, તો એ બેલેન્સ થઈ જાય અને આપણો લાડુ ખૂબ જ સરસ બને. અને કદાચ બાળકોને ખૂબ ભાવે તો 1-2 વધારે ખાઈ જાય, તો પણ એમને ગરમ નહીં પડે. એટલા માટે તો આ ધીમી આંચ પર 2-3 મિનિટમાં જ શેકાઈ જશે. જુઓ, 2 મિનિટમાં શેકાઈ ગયો છે. એને આ રીતે શેકી લીધો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ સિંગોડાના લોટને આપણે ઠંડો પડવા દઈશું. 1-1.5 કલાક એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. ત્યાર પછી આપણે જે શિંગદાણા પીસી લીધા છે અને ખડી સાકર પીસી લીધી છે એની સાથે આપણે મિક્સ કરીશું. અને ગેસ બંધ કર્યા પછી પણ આ લોટને થોડો હલાવતા રહેવું, કારણ કે આપણું પાન જે છે તે થોડું ગરમ હોય છે અને સિંગોડાનો લોટ વધારે લાલ ન થઈ જાય એટલા માટે. ફ્રેન્ડ્સ, આ આપણે જે શિંગદાણાને પીસી લીધા છે એની અંદર આ સિંગોડાનો લોટ જે આપણે શેકી લીધો ઘીની અંદર, એ ઠંડો થઈ ગયો છે, એ અંદર ઉમેરીશું. અને બંનેને આપણે મિક્સ કરી લઈએ પહેલા. આ રીતે આપણે સિંગોડાનો લોટને આની અંદર મિક્સ કરી દીધો છે. હવે આપણે જે ખડી સાકર પીસી લીધી છે એ ઉમેરીશું. આ સાકર પીસી લીધી છે એ ઉમેરીશું. આપણે 300 ગ્રામ પીસી લીધી છે, એમાંથી થોડી રવા દઈશું. તમને જો ગળ્યું વધારે પસંદ હોય તો પૂરેપૂરી નાખી દેજો, નહીં તો આપણે થોડું ઓછી નાખીશું. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈએ. બે ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને એને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ. 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર લીધો છે એ ઉમેરીશું. અને સિંગના લાડવાની અંદર જો તમને પસંદ હોય તો 1 ચમચી જેટલું સૂંઠનો પાવડર પણ નાખી શકો છો. અહીં મેં આજે નથી નાખ્યો.
હવે આ બધું હલાવીને બરાબર મિક્સ કરીને આપણે લાડુ વાળી લઈશું. આ શેંગના લાડુ નવરાત્રિ સિવાય કોઈ પણ ઉપવાસમાં તમે ખાઈ શકો છો. નાની દીકરીઓના ઘરમાંના વ્રતમાં પણ ખાઈ શકો છો. અગિયારસ, ગુરુવાર, કોઈ પણ ફાસ્ટમાં તમે ખાઈ શકો છો. એવા સરસ મજાના આ શેંગના લાડુ છે. તો તમે પણ ચોક્કસ બનાવજો, અને મારી રેસીપી જો તમને ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને માં અંબે તમારા સૌનું રક્ષણ કરે એવી મારી શુભકામના.